सब्सक्राइब करो आ चैनल ने। वाह। અમર, તમારા પ્રમોશનનું ક્યાં સુધી પહોંચ્યું? ઓફિસમાંથી 3 જણાના નામ સિલેક્ટ થયા છે, મહેતા, ગોરડિયા અને હું. હવે મહેતા અને ગોરડિયા તો પોતપોતાની ઓળખાણ લગાડી છે. લેટ્સ સી હવે આગળ શું થાય છે. એ લોકોએ લાગવક લગાડી હોય તો તું પણ લગાડ ને. ને તારા સાહેબ તો પપ્પાના ફેન છે, એ વાત કરશે ને તો જરૂર કામ થઈ જશે. તમે વાત કરશો ને? સરકાર બાંહે ધરી આપતા પહેલા તમારે આ સવાલ મને પૂછવો જોઈતો હતો. અમાર, તારું પ્રમોશન તારી આવડતને લીધે, તારા ક્વોલિફિકેશનને લીધે થવું જોઈએ, નહીં કે તું મારો દીકરો છે એટલે. અને તમે બધા જાણો છો કે આ દિવસ સુધી મેં મારું નામ કે મારું કામ ક્યારેય કોઈ જાતનું કામ કરવા માટે વાપર્યા નથી અને વાપરીશ પણ નહીં. જિજ્ઞાભાવ, આમ ખાવાનું પડતું મૂકીને ઊભા થઈ જવું પડે એવું કાંઈ હું બોલ્યો? કોળિયું ના ઉકાય ના ખવાય એવું થઈ ગયું છે પપ્પા, એટલે ઊભી થઈ ગઈ. તમે ફિલ્મની ના પાડી દીધી, અમર માટે એક ફોન નથી થતો તમારાથી, તમે ખ્યાતિને ભડકાવો છો અમારા વિરુદ્ધ, જાણે અમારું સુખ જોવાતું ના હોય એવું લાગ્યા કરે છે પપ્પા. જુઓ, હું જે કંઈ પણ કહી રહ્યો છું એ તમારા ભલા માટે જ છે. તો હવે અમારું ભલું ઓછું કરો પપ્પા. હા બોલ. ડોક્ટર, અત્યારે કઈ કહી ના શકાય, એમના બ્રેઇનમાં ઇન્ટરનલ બ્લીડિંગ છે. સારી તો થશે ને? ઈશ્વર પર ભરોસો રાખો, કદાચ કોઈ મિરેકલ થઈ જાય. એક્સક્યુઝ મી. આટલા વર્ષોમાં કોઈ દિવસ દવાખાનામાં કે હોસ્પિટલમાં જવાની જરૂર જ ન પડી. હા, બધા સગાવાલા વાંજણી છે એમ કરીને મેણા મારતા હતા, એટલે બિચારી ગઈ હતી 2-4 ડૉક્ટરો પાસે. ત્યારે ખબર પડી કે ખોટ એનામાં નહીં, મારામાં જ છે. અરે, અમારો અંતરાત્મા મને આજે બહુ કોરી ખાય છે. ભયંકર અન્યાય કર્યો છે મેં એની સાથે. આખી જિંદગી મારામાં જટવાયેલો રહ્યો, કોઈ દિવસ દરકાર ન કરી એની, મને માફી માંગવી છે એની. એ પડી છે ત્યાં ખાટલામાં, મારે એને બચાવી છે હરિયા. હું પ્રાયશ્ચિત્ત કરીશ, મારે પ્રાયશ્ચિત કરવું છે દોસ્ત. હું દારૂ છોડી દઈશ, આપણી દોસ્તીની કસમ, કાયમ માટે છોડી દઈશ દારૂ, કાયમ માટે. બધું બરાબર થઈ જશે. ક્યાંથી? 5 લાખ કીધા છે ડોક્ટરે, મારે બચાવી છે.